તાંત્રિક પૂજામાં ઉત્તમ અને નિકૃષ્ટ બંને માર્ગો પ્રવર્તે છે, એટલે દરેક જણ યથારૂચિ એ ગ્રહણ કરે છે. સાધકની કક્ષા પ્રમાણે તંત્રવિધિના ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે, પશુભાવ, વીરભાવ અને દિવ્યભાવ. પહેલા વિભાગના સાધકમાં સ્થૂળ વૃત્તિઓનું પ્રાધાન્ય હોવાથી તેણે યથાશક્તિ બધા મોહક પદાર્થોના મોહને ટાળીને જપ વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત રહેવાનું હોય છે. બીજા વિભાગનો સાધક ઉચ્ચ ભૂમિકાનો હોવાથી તેણે લાલચોથી પર રહીને પણ પરમાત્મા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. અને ત્રીજા વિભાગના સાધકની ભૂમિકા ઉચ્ચતમ હોવાથી તેણે વિષય ભોગોથી પર રહીને ઈશ્વર દર્શનની ભાવનામાં સદાય રમમાં રહેવાનું હોય છે. સત્ય, ક્ષમા, કરુણા, સંતોષ જેવા દૈવી સદગુણો એનામાં સ્વાભાવિક રીતે જ ખીલેલા હોય છે. આમ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા જણાય છે કે સંયમની માત્રા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ સાધકની સાધના વધુ અને વધુ સફળ બનતી જાય છે.